આજે બડબોલા કાકા ચંદાને એક અનોખી પ્રકારની હોળી બનાવતા શીખવી રહ્યા છે અને સાથે સાથે 5, 6 અને 10 ના ઘડિયા પણ શીખવી રહ્યા છે। આવો આપણે પણ ચંદાની સાથે ઘડિયા શીખીએ। કાકાએ અહીંયા લાકડા અને દોરડા મૂક્યા છે। ચંદા દીકરા, ચાલો આપણે એક અનોખી હોળી બનાવીએ। પહેલા આપણે હોળી બનાવતા 5નો ઘડિયો શીખીશું। એટલા માટે આપણે 5 લાકડીઓને આ રીતે ઊભી રાખીશું। ચંદાએ 5 લાકડીઓને આ રીતે જમીન પર ઊભી મૂકી દીધી। હવે આપણે 1 લાકડી આ રીતે આડી મૂકીશું અને જે જોડી પર આડી લાકડી ઊભી લાકડીઓને છેદે છે એ જોડી પર આપણે દોરડું બાંધીશું। આ થઈ ગયા 5×1। બાળકો, શું તમે આ કુલ જોડીઓને ગણીને જણાવી શકો છો કે આ કેટલા થયા? 5। હવે આને આગળ કેવી રીતે બનાવશો કાકા? આ તો ખૂબ જ સરળ છે। બસ આડી લાકડીઓ મૂકતા જાઓ અને જોડીઓની કુલ સંખ્યા ગણતા જાઓ। હોડી અને ઘડિયા બંને બનતા જશે। ચંદા ખુશીથી નાચવા લાગી। ચંદાએ કાકાનો આભાર માન્યો અને પોતાની અનોખી હોડી લઈને નદી પર ફરવા જતી રહી। ચંદા તેની હોડી ચલાવતા 5નો ઘડિયો બોલી રહી હતી। 5 × 5 = 5, 2 = 10, 5 × 3 = 15, 5 × 4 = 20, 5 × 5 = 25, 5 × 6 = 30, 5 × 7 = 35, 5 × 8 = 40, 5 × 9 = 45, 5 × 10 = 50। અપ્પુએ તેની હોડી ચલાવતા જોઈ। એણે ચંદાને હોડી બનાવતા અને 10નો ઘડિયો શીખવવાનું કહ્યું। બાળકો, અપ્પુને 10નો ઘડિયો શીખવવા માટે ચંદાને કેટલી ઊભી લાકડીઓનો ઉપયોગ કરવો પડશે? 10। હવે હોડી અને ઘડિયા બનાવવાનું શરૂ કરવા માટે આપણે શું કરવું પડશે? 1 લાકડીને આડી રાખવી પડશે। હવે 10×1 કેટલા થયા? 10। હવે આપણે શું કરશું? 1 વધુ લાકડી ઉમેરીશું। હવે 10×2 થઈ ગયા 20। ચંદાએ બિલકુલ આપણી જેમ આડી લાકડીઓ મૂકી મૂકીને 10નો ઘડિયો આ રીતે બનાવી દીધો અને અપ્પુની હોડી તૈયાર થઈ ગઈ। હવે ચંદા અને અપ્પુ બંને તેમની હોડીમાં બેસીને નદી પર 10નો ઘડિયો ગાતા ગાતા એમના ઘરે જવા લાગ્યા। આવો બાળકો, આપણે પણ તેમની સાથે 10ના ઘડિયાનું પુનરાવર્તન કરીએ। 10×1 = 10, 10×2 = 20, 10×3 = 30, 10×4 = 40, 10×5 = 50, 10×6 = 60, 10×7 = 70, 10×8 = 80, 10×9 = 90, 10×10 = 100। બાળકો, શું તમે કાકાની શીખવાડેલી રીતથી 6ના ઘડિયાની હોળી બનાવી શકો છો? તેને તમારી નોટબુકમાં આવી રીતે લીટીઓ દોરીને બનાવો। અરે વાહ, બની ગયો 6નો ઘડિયો। હવે તમે તમારા મિત્રો સાથે અનોખી ધૂનમાં 6નો ઘડિયો બોલી શકો છો। બિલકુલ
ચંદાની જેમ. બાળકો, આ ભાગમાં આપણે 5, 6 અને 10 ના ઘડિયા શીખ્યા. આગળના ભાગમાં આપણે ઘડિયાના કેટલાક અનોખા ઉપયોગો શીખીશું.